जय गुरुदेव। विद्यार्थियों, धोरण 10 विज्ञान लेसन 9 पेज नंबर 154। आपणे केवी रीते जाणी शकीए के जीवाश्म केटला जूना के प्राचीन छे? आजना दिवसनो तमारो नवो क्वेश्चन। तो के आ वातनुं अनुमान करवा माटे बे घटको छे। एक छे सापेक्ष। जो आपणे कोई स्थळ पर खोदकाम करीए अने एक ऊंडाई सुधी खोदकाम कर्या पछी आपणने जीवाश्म मळवानी शरूआत थाय त्यारे एवी स्थितिमां ते विचारवुं तर्कसंगत छे के पृथ्वीनी सपाटी निकट के नजीक आवेल जीवाश्म ऊंडा स्तरमां मळी आवेला जीवाश्मनी तुलनामां वधारे नवा छे। बीजी पद्धति के रीत फॉसिल डेटिंग छे। अहीं कार्बन समस्थानिकनो उपयोग थाय तेमां जीवाश्म मळी आवनारा कोई एक तत्वने विविध समस्थानिकोना गुणोत्तरना आधारे खास करीने कार्बन जीवाश्मना समयने नक्की करवामां आवे छे। तो बेटा आजना दिवसनो तमारो बीजो प्रश्न छे। शुं के बेटा, चेक करी आपणे लखीए छीए। धोरण 10 विज्ञान लेसन 9 क्वेश्चन। आपणे केवी रीते जाणी शकीए के अश्मी केटला जूना छे? आपणे केवी रीते जाणी शकीए के अश्मी केटला जूना छे? अथवा आ प्रश्न पूछाय, अथवा एक पछी आपणे કોઈ જાતની ઉતાવળ કરવાની જરૂર નથી। અશ્મિઓ ની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ આપો। અશ્મિઓની જે ઉંમર છે એ નક્કી કરવાની પદ્ધતિ આપો। તો જવાબ છે બેટા, અશ્મિઓની ઉંમર નક્કી કરવાની બે પદ્ધતિઓ છે। એક સાપેક્ષ પદ્ધતિ, જે આપણે જોઈ શકીએ પૃથ્વી પર અમુક ઊંડાઈએ ખોદકામ કર્યા બાદ જે અશ્મિ પ્રાપ્ત થાય તે વધુ ઊંડાઈએ ખોદકામ કર્યા બાદ મળેલ અશ્મિ કરતાં નવા છે। વધુ ઊંડાઈએ મળતા અશ્મિ વધુ પ્રાચીન છે। બેટા બીજી પદ્ધતિ છે ફોસિલ ડેટિંગ પદ્ધતિ। ફોસિલ ડેટિંગ પદ્ધતિ વિવિધ સમસ્થાનિકોના ઉપયોગ વડે અશ્મિની ઉંમર અંદાજવામાં આવે છે। મુખ્યત્વે કાર્બન તત્વનો ઉપયોગ થાય છે। કાર્બનમાં જેટલો ઘટાડો નોંધાય તેના આધારે અશ્મિની ઉંમર નક્કી થાય છે। હવે બેટા બીજું કંઈ કરાવું એ પહેલાં આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો છે તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આ વિડીયો આગળ વધારીએ। ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો, વેરી ગુડ। હવે દીકરા આપણે બધાએ બરાબર છે
આજના દિવસના આ વિડીયોની અંદરમાં અશ્મિની ઉંમર કેવી રીતે નક્કી થાય તે જોયું. હવે પેજ નંબર 155, ઉદ્વિકાસના તબક્કાઓ શું છે? અહીંયા તે પ્રશ્ન ઉપસ્થિત થાય, જો જટિલ અંગ ઉદાહરણ તરીકે આંખની પસંદગી તેની ઉપયોગિતાના આધારે થાય તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવે છે? તમે ધોરણ 9માં પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ લેશન ભણી ગયા છો કે કેટલાક પ્રાણીઓ આંખ ધરાવતા જ નથી, પછી પૃથ્વી પર આંખ ધરાવનારા સજીવો ધીમે ધીમે અસ્તિત્વમાં આવે છે. નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીમાં થયો હશે, પરંતુ વચ્ચેનું પરિવર્તન કેવી રીતે પસંદગી પામ્યું હશે તેના માટે અનેક સંભવિત સ્પષ્ટીકરણ છે. એક વચ્ચેનો તબક્કો આકૃતિ 9.11, પ્લેનેરિયા નામના ચપટા પૃથુકૃમિની અત્યંત સરળ આંખ છે, જે વાસ્તવમાં નેત્રબિંદુ કે ચક્ષબિંદુ છે જે પ્રકાશને ઓળખે છે. તેના માટે અનેક સંભવિત સ્પષ્ટીકરણ છે. એક વચ્ચેનો તબક્કો જેમ કે અર્ધવિકસિત આંખ કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવી શકે છે. આ યોગ્યતાનો લાભ પૂરતો છે. વાસ્તવમાં પાંખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે. અનુકૂલન એટલે શું બેટા? કે જે સજીવોને તેની જરૂરિયાત છે એ સજીવોમાં તે વિકાસ પામે છે, બાકીના સજીવોમાં તે વિકાસ પામતું નથી. આ કીટકોમાં જોવા મળે તેવી રીતે ઓક્ટોપસ અને પૃષ્ઠવંશીમાં પણ હોય છે. અને આંખની સંરચના આ બધા સજીવમાં અલગ અલગ છે. પૃથ્વી પર કૂતરાની આંખ, ગાયની આંખ, ભમરાની આંખ, પતંગિયાની આંખ, સાપની આંખ, સિંહની આંખ, ગીધ, બાજ અને સમડી આકાશમાં કેટલાક મીટર ઊંચાઈએ છે, છતાં જમીનમાં રહેલો સાપ કે ઘાસમાં ચરતું સસલું પકડી લે છે. તેનું મુખ્ય કારણ છે કે ભિન્ન ભિન્ન ઉદ્વિકાસ ઉત્પત્તિ તેની સાથે એક પરિવર્તન જે એક લક્ષણ માટે ઉપયોગી છે, સમયાંતરે તે કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થાય છે. દાખલા તરીકે પાંખ, જે સંભવતઃ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધક કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા, જેમ અત્યારે આપણે શાલ ઓઢીએ છીએ શિયાળામાં અથવા તો જેકેટ પહેરીએ છીએ, એવી રીતે પક્ષીઓની અંદરમાં જે પાંખ છે એ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન છે કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા. કાળક્રમે તે ઉડવા માટે પણ ઉપયોગી બન્યા. પહેલાં બધાય પૃથ્વી ઉપર જ હતા, વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા. ત્યારબાદ સંભવતઃ પક્ષીઓ પાંખોને ઉડવા માટે વાપરે છે. ડાયનાસોર સરીસૃપ પેટે સરકીને ચાલનાર હતા. ડાયનાસોરને પાંખો હતી પણ એ પેટે સરકીને ચાલતા. આમ આપણે આ અર્થઘટન કરીએ કે પક્ષી ખૂબ જ નજીકથી સરીસૃપ સાથે સંબંધિત છે. અહીંયા તેનો ઉલ્લેખ કરવો રસપૂર્ણ છે કે ઘણી વધારે ભિન્નતા દેખાડનારી સંરચનાઓ એક સમાન શરીર સંરચનામાંથી વિકાસ પામે છે. તે પણ સત્ય છે કે જીવાશ્મ કે અશ્મિમાં અંગોની સંરચનાનું વિવેચન આપણે તે અનુમાન કરવામાં મદદરૂપ થાય છે. ઉદ્વિકાસીય સંબંધ કેટલો પાછળ છે, શું આ ક્રિયાનું કોઈ ઉદાહરણ છે? જંગલી કોબીજ, બેટા જંગલી કોબીજ તેનું સૌથી સારું ઉદાહરણ છે. અત્યારે જે આપણે ફૂલકોબી છે જે આપણે પાઉંભાજીમાં ખાતા હોઈએ, કોબીજ છે એનું શાક ખાતા હોઈએ, એના પૂર્વજ કેવા છે? 2000 વર્ષ પૂર્વેથી મનુષ્ય જંગલી કોબીજને ખાદ્ય વનસ્પતિ સ્વરૂપમાં ઉગાડતો હતો. તેણે પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો. આકૃતિ 9.13, આકૃતિ 9.13 તમારી સમક્ષ છે કે જંગલી કોબીજનો ઉદ્વિકાસ કેમ છે. કલરબી નામની છે આ મેઇન જંગલી કોબીજ, આ પિતા છે અને આ એના પુત્રો છે. કલરબી નામની વનસ્પતિ છે, કેલે છે, ફ્લાવર છે, બ્રોકોલી છે, કોબીજ જે આપણે ખાઈએ છીએ અને લાલ કોબીજ છે. અતિ જંગલી કોબીજ એમાંથી આ 6 જાતની વનસ્પતિ પ્રાપ્ત થાય છે. આગળ ભણાવીએ છીએ બેટા કે કેટલાક ખેડૂતોએ તેના પર્ણનું, હવે આગળ અહીંથી, 2000 વર્ષ પૂર્વેથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિ સ્વરૂપમાં ગાળતો હતો. તેણે પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજી કેવા, અમુક પાંદડામાંથી લીધા, અમુક પુષ્પમાંથી લીધા, વંધ્ય પુષ્પમાંથી લીધા,
પહોળા પરણો લીધા આવે જ છે. જુઓ દીકરા, તેણે પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો, પરંતુ પ્રાકૃતિક પસંદગી ન રહેતા કૃત્રિમ પસંદગી છે. કેટલાક ખેડૂતો પરણો વચ્ચેનું અંતર ઓછું કરવા માગતા હતા, તેનાથી કોબીજનો વિકાસ થયો. પરણો વચ્ચેનું અંતર, એમાંથી કોબીજ બન્યું જેને આપણે ખાઈએ છીએ. કેટલાક ખેડૂતો પુષ્પની વૃદ્ધિ અવરોધવા માગતા હતા, એમાંથી બ્રોકોલીનો વિકાસ થયો. વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો. બરાબર, હવે કેટલાક ફૂલેલા ભાગની પસંદગી કરી, આમ ગાંઠમાંથી કોબીજનો વિકાસ થયો. ફૂલેલો ભાગ કોબીજ. કેટલાકે માત્ર પહોળા પર્ણોની પસંદગી કરી, એમાંથી કેલે બની. આ રીતે અહીંયા આ પ્રશ્ન પૂરો થઈ જાય છે. જો મનુષ્ય સ્વયં આ પ્રયોગ ન કર્યો હોત તો શું આપણે ક્યારેય એવો વિચાર કરી શકતા હોત કે ઉપરની બધી પ્રજાતિઓ સમાન પિતૃમાંથી વિકાસ પામેલી છે? એટલે એક જ પિતૃમાંથી અનેક સંતતિઓ જન્મ લે છે એ આ બાબતે રજૂ કરે છે. બેટા, એના અનુસંધાને આપણે થોડા પ્રશ્નો જોવાના છે. હું તમારી સમક્ષ લખતો જઈશ, તમારે તેને સમજવી યોગ્ય સમયે સ્ક્રીનશોટ લેવાનો છે. ધોરણ દસ લેસન 9 શું છે? બરાબર છે. તો કે આંખના ઉદાહરણ વડે ક્રમિક ઉદ્વિકાસ સમજાવો, અથવા ટૂંકનો લખો આંખનો ઉદ્વિકાસ. પ્રશ્ન બંનેમાંથી કોઈ પણ એક પૂછો. બરાબર, પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા પ્રાચીન પ્રાણીઓ કે જે જલચર હતા તેમાં આંખનો અભાવ હતો. જે પૃથ્વી ઉપર સૌ પ્રથમ અસ્તિત્વ ધરાવ્યા એ લોકોમાં શું હતું? આંખનો અભાવ હતો. બરાબર, ડીએનએમાં કેટલાક ફેરફારો થયા અને પ્રાણીઓએ આંખો પ્રાપ્ત કરી. કોઈક સજીવમાં આંખો આવી. ચપટા કૃમિ એટલે કે પૃથુ કૃમિમાં રહેલ સરળ આંખ વાસ્તવમાં નેત્ર બિંદુ જ છે. ખાલી એક પ્રકારનું ટપકું છે. ધીમે ધીમે પ્રાણીઓ પ્રકાશને ઓળખી શક્યા. કારણ કે આંખ હતી ધીમે, સરળ આંખ હતી. ધીમે ધીમે પ્રાણીઓ પ્રકાશને ઓળખી શક્યા. કીટકો, સરીસૃપો, સસ્તનો વગેરે ભિન્ન ભિન્ન આંખનો ઉદ્વિકાસ સૂચવે છે. આમ આંખો અનુકૂલનને અનુરૂપ છે. વર્તમાન સમયની વિકાસ પામેલ આંખ પ્રાચીન સમયમાં
नेत्र बिंदु माथी निर्माण पामेल छे। ओके बेटा।